હેલો, નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકા, હા, સે થાકેલા લાગો છે? હા, એ તો ભાઈ કાકા આજે વોક કરીને આવ્યા છે, ચાલતા આવ્યા છે, એમ ને? ગરમી નથી લાગતી તમને? લાગે ને. તો તમે કેમનું સહન કરી શકો છો યાર? એટલે તે ગયો ઉનાળો સ્વિટ્ઝર્લેન્ડમાં કાઢ્યો તો? ના રે. તો તું શેના માટે આટલા નખરા કરે? એટલે આ તો ના થાય યાર વોક અત્યારે. એટલે હેલ્થ માટે અને થોડું વજન ઉતરે એટલે. અચ્છા, અત્યારે શું છે, દરેક ઘરમાં જેટલા વ્યક્તિ એટલા ટુ વ્હીલર અને ગાડી અલગ. અત્યારના સમયમાં ચાલતો માણસ એ જ દેખાય જેને ડોક્ટરે કહ્યું હોય. ચાલવા ચાલવામાં સહેજ વજન ઓછું થાય ને પછી પછી શું લોચા પડે ખબર છે? 36 નું પેન્ટ ટાઈટ પડે, 38 નું ઢીલું પડે અને 37 નું મળતું નહીં. મિડલ ક્લાસ માણસની લાઈફની આજ મજા છે. જીવનમાં ક્યારે ખાલીપો ના લાગે તને? અચ્છા, કંઈક ને કંઈક ઉપાધિઓ ચાલતી જ હોય. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. હા, ભૂખ લાગી. હમણાં તો એવું કહેતા હતા હું તો ચાલુ છું, વજન ઉતારું છું ને બધું. તે ભૂખ ના લાગેલા? એટલે આ તો ઘરે ખવાતું નહીં મારાથી. કેમ? 4 દિવસથી સવાર સાંજ સાઉથ ઇન્ડિયન કહું છું. એટલું બધું બનાવી દીધું છે ઘરે? એવું નહીં લા, આમાં હું થયું, 4 દિવસ પહેલા ઇડલી સંભાર બનાવેલા. હા, પછી ઇડલી પતી ગઈ, સંભાર વધ્યો. હા, હવે એ સંભાર પૂરો કરવા માટે નેક્સ્ટ ડે મેંદુ વડા બનાવ્યા. ત્યારે તે સંભાર પતી ગયો અને મેંદુ વડા વધ્યા. અચ્છા, હવે એ પૂરું કરવા માટે સાંજે ફરી સંભાર બનાવ્યો, બોલ. અને પાછો સંભાર વધ્યો ને તો ઢોસાનું ખીરું મંગાવ્યું. હલા, માંડ માંડ બધું પત્યું તો કોપરાની ચટણી તપેલી ભરીને પડી છે. હવે આજે એ પૂરી કરવા માટે ફરી ઇડલી બનાવશે, બોલ. એટલે આજે ને કંઈક કેલ્ક્યુલેશનના લોચા પડેલા. એમાં 4-5 દિવસથી આ પોન્ડિચેરીમાં રહેતો ને એવું થઈ ગયું. કેવું આવું બધું તમારી હાથે જ કેમ થાય છે? હું લાવ્યો છે, તું લાવ્યો ટિફિનમાં? હું લાવ્યો. વેલ, ઇટ્સ યુ નો ફાર્મ ફ્રેશ ચીલી રેડ ટમેટોઝ વિથ ઇન્ડિયન પીલ્ડ મીડિયમ કટ પોટેટોઝ. એટલે હું ભૂલી ગયેલા, ટામેટા બટાકાનું શાક છે એમ. તો બોલ ને તારી મસ્તી કરો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. ફોન આવ્યો. હા, લાઈન. હેલો હેલો, સાંભળો. હા, તારું પેલું આખું તપેલી ભરીને પેલી કોપરાની ચટણી વધી છે. હવે છે ને ઇડલી ઢોસા મેંદુ વડા બધું બંધ કરી દેજે, 4 દિવસથી કહું છું મેં. અરે પણ તો પછી આ કોપરાની ચટણી નું કરશું શું? માથા પર લગાડીને 15 મિનિટ બેસ, પછી શેમ્પુ થી ધોઈ નાખ. અલા, એ કોપરેલ હોય તો લગાડાય, કોપરાની ચટણી લગાડાય. તું મને નહીં બીજું કઈ સૂચતું, પ્રસાદ તરીકે આપી દઉં બધાને. લા, કોપરું હોય તો અપાય, કોપરાની ચટણી કોઈ હાથમાં લેને આચમન કરે? લા યાર કાકા, તાજો ને પછી તો શું કરશું? નહીં ખબર મને, મૂકી દે આ કઈ મુદ્દો છે સાઈડ પર, તું બીજું કઈ બનાવજે આજે. પણ મેં આટલા દિવસ સાઉથ ઇન્ડિયન બનાવ્યું તો ભાયું તો ખરું ને તમને? હવે આ ભાયું લા, વાહ. ચલો વાવ, એટલે હવે હું સવાર સાંજ મસ્ત તમારા માટે જમવાનું બનાવું મારા હાથોથી, તો પછી મને શું મળશે? મારી વીમાની રકમ. શું બોલ્યા? કઈ નઈ, આવ તું મૂકને યાર. ના ઉભા રહો કાકી. હા બોલો. તમારે ઘઉં આવી ગયા? ના, આજે નમૂનો લાવશે. હું કે મને નમૂનો કે તું? હાલા, એવું નહીં. હલો, તું બોલી. શું તું કે આજે નમૂનો લાવશે? મેં નમૂનો જો, નમૂનો એટલે સેમ્પલ. હવે તમે લાવવાના હતા ને? એ તું રમી ગયા ધીમી રહી નામ. ના ના, હવે હસે જાય મૂકી દે. વેલકમ બેક કાકા. ND1609 તમને યુટ્યુબ પર એવું પૂછે છે કે ફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ અને વાઇફ આ ત્રણમાં ફરક શું? કલાકો નીકળી જશે આમાં, સમજાઈશ તો. એવું નહીં, કેમ કે જો હું તો એવું માનું છું કાકા કે વાઇફની અંદર પણ તમે એક ફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ તો જોઈ જ શકો, મળી જ શકે ને તમને? એ બધું શરૂઆતમાં બધા પ્રયત્ન કરેલા, પછી ધીરે ધીરે ખ્યાલ આવી જાય કે ફ્રેન્ડ ફ્રેન્ડ છે, ગર્લફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે અને વાઇફ વાઇફ જ છે. એવું? હમદર્દ અને સિરદર્દમાં ફરક પડે કે નહીં?
વો આશિક અપની મહેબૂબા કો બે પનાહ ચાહતા હે, શાદી કે બાદ સિર્ફ પનાહ ચાહતા હે. અરે વાહ વાહ. તમે તમારા ફ્રેન્ડને આમ એવું કહી શકો કે યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ? તમે વાઈફને કહી શકો કે યુ આર માય બેસ્ટ વાઈફ? એવું તો ના જ થાય પછી. એવું નહીં, તમારા લાઈફનું આમ કોઈ માની લો કે તમારું ટોપ સિક્રેટ હોય, હા, તો તમે ફ્રેન્ડ સાથે શેર કરો કે વાઈફ સાથે? વાઈફ સાથે. વાઈફ સાથે શેર કરો, હા, તો જ એ વાત સિક્રેટ રહે. હે? કારણ કે જે હબડતી જ ના હોય એ ફેલાવાની શું? એક લાસ્ટ ક્વેશ્ચન. હા. તમને એવું લાગે છે કે એક છોકરો અને એક છોકરી ફ્રેન્ડ્સ રહી શકે કે હોઈ શકે? હોઈ જ શકે ને. એમાં શું, પહેલા એમાં શું છે, એ બે જણે પહેલા ક્લેરિટી રાખવાની, અને એ બે જણની ક્લેરિટી આવી જાય ને પછી સમાજે ક્લેરિટી રાખવાની કે આ લોકો ફ્રેન્ડ્સ છે. બરાબર. પણ અત્યારે કેવું છે, ફેસબુક પર કોઈ છોકરીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલો ને તો એને તો એવું જ થઈ જાય છે કે આપણે મંગળસૂત્ર મોકલ્યું. ફ્રેન્ડ્સ ચલા. હા, ઓકે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. વે, તને એક વાત કહું. આ ભર વેકેશનમાં કોઈ પણ પુરુષ તને ચિંતામાં દેખાય ને તો થોડુંક થોડુંક એને આશ્વાસન આપવાનું. હા, શું આશ્વાસન આપવાનું? એવું કહેવાનું કે ઓ બકા ચિંતા ના કર, હજુ અડધું વેકેશન બાકી છે, જશે જશે. હે, ખ્યાલ ના આવ્યો? અચ્છા, જશે. અચ્છા, એટલે વાઈફ પિયર જશે? એવું આશ્વાસન આપજે. હા, અરે આવું કેમ હોય કાકા? એ તું પરણી જાય એટલે ખ્યાલ આવે. અરે યાર, લગન એટલે બકા તને શું કહું, જો ક્યાંથી શરૂ થાય. હા, તમે જેમ રાખશો એમ હું રહીશ, ત્યાંથી લઈને હું જેમ રાખું એમ રહેવું પડશે, એ આખી આ જર્ની છે. અચ્છા, તો પતિ પત્ની વચ્ચે ઝઘડાના મુદ્દા શું હોય? જરૂરત જ ના પડેલા. ઘણી વાર તો ચાલુ ઝઘડા મુદ્દા સુધી કાઢે, અને પછી એ બેફામ બોલવાનું ચાલુ થાય, ને પછી આહા ના બોલવાનું પછી બોલાઈ જાય બધું. હા, એમાં શું છે, બુદ્ધિ જ્યારે હડતાલ પર હોય ને ત્યારે જીભ ઓવરટાઈમ કરતી હોય. હા, વાહ, લાયા લાયા. અને આપણી કોઈ ભૂલ થાય ને એની તો એવી રાહ જોતી હોય ને આમ, ઓ કે આની ભૂલ આવવા દે બસ, પણ એની પાનના ગલ્લા પર કૂતરા બિસ્કિટ માટે રાહ જોતા હોય ને. વાત ના માને પણ વાતનું ખોટું તરત માને. વાહ, હજા ફાટ્યા છો તમે. ના લે, એકદમ તે આવું કહું, દુખતી નસ દબાઈ ને. અત્યારે તને કહું, વાઈફ કરતા ઇન્સ્ટાગ્રામને ખબર છે કે મને શું પસંદ છે, બોલ. આના પર આપણે આગળ વાત કરીએ. ઉપર સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક કાકા. હા, આપણે હમણાં થોડી વાર પહેલા ગર્લફ્રેન્ડ અને વાઈફના ડિફરન્સ વિશે વાત કરી, પછી હસબન્ડ વાઈફના ઝઘડા વિશે વાત કરી. પણ તું જો, જેટલા પણ આ કુદરતી બધી જે આફતો આવી, તોફાનો આયા, બધાના નામ સ્ત્રીલિંગમાં જ છે. તું જો, ઓખી, કેટરીના, લીસા, પેલી લેરી, સુનામી, બુલબુલ, આ જો જે દિવસોના દિવસો સુધી આવું તબાહી મચાયા કરે. પુરલિંગમાં એક જ છે ભૂકંપ, 10-15 સેકન્ડ ફફડાટ કરે પછી શાંત થઈ જાય. બીજું છે ને કાકા, અમારા જનરેશનમાં મેં શું જોયું, હા, લાયકાત ના હોય પણ એક્સપેક્ટેશન બહુ હોય. એ તો મેં જોયું છે. હવે આજની દીકરીઓ જે છે ને અત્યારે, આ દીકરીઓને પણ હું એવું કહી દઉં કે તમે પિતાની ગરીબી સહન કરી શકો છો, પતિની ગરીબી સહન નથી કરી શકતા, એવું નહીં કરવાનું. એ વાત સાચી. પણ આ બધું છોડો, આપણે કાકા બહુ સિરિયસ ડિસ્કશનમાં છે. હા, મને એવું લાગ્યું. ટોપિક સરસ છે પણ એના લાગતો વળગતો એક સવાલ બહુ મસ્ત છે, લઈ લઉં. હા, ગુરુભાઈ પૂછે છે તમને કે કાકા, ક્યારે કાકીને લઈને નીકળ્યા હોવ ત્યારે કોઈ જૂની ગર્લફ્રેન્ડ સામે આવી જાય, એવું થયું છે? એક વાર થયું તું. હે, તમે તો કહેતા તમારી કોઈ ગર્લફ્રેન્ડ નહીં. નાનું નાનું ચરકટ જેવું તો હોય ને. હા, તેવું થયું હતું. એમાં હું થયું, તારી કાકીને હું નીકળ્યા હતા આમ બજારમાં, તો પેલી આપણી જૂની અમે આવી. હા, મને કીધું કેમ છો. પછી તારી કાકીને હું કે, કેમ છો દીદી? અરે હું તો એટલો બધો ખુશ થઈ ગયો. કેમ છો દીદી કીધું, એમાં હું ખુશ થઈ ગયા? તું સમજો નહીં, એને દીદી કીધું, ભાભી નહીં કીધું, હજુ એને મને ભાઈ માન્યો જ નહીં. તું જો, આ બધું નાનું નાનું માર્ક કરવાનું, જૂના સિમ કાર્ડમાં હજુ થોડું બેલેન્સ છે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. રેડિયો સિટી.
ફોન આવ્યો કાકા. હા લાય લાય, આપણે એના માટે જ છે. હેલો. હા જીજો, ક્યાં ઉજા? અલા ક્યાં છેલા, તું દેખાતો નહીં, ફોન બોન નહીં કરતો. અરે જીજો, મારું તો તમને ખબર છે ને, અમે આ વખતે બાધા લીધી છે. કઈ શેની બાધા લીધી પાજી? મારે છે ને હમણાં 4-5 દિવસથી આમ ચેટિંગ ચાલુ છે. એમ? હા ને, આઈ લવ યુ સુધી તો વાત પહોંચી ગઈ છે. તો બાધા શેની લીધી? એ જ કે આ છોકરી જ નીકળે એમ. અલા અત્યારે બહુ થાય છે કાકા. તું મહેશ આ બધા ના પડ, તને કહું છું, જો પ્રેમ કરવો એ કલા છે અને તું ના કરે એ મારી સલાહ છે. ચિંતા ના કરતો, સાંભળ. હા જીજો. આવશે આવશે. એમ ના, વો રેશમી બાલો વાલી, વો ભૂરી આંખો વાલી, વો કોમલ હોઠો વાલી, વો નરમ પેરો વાલી, લટકતી મટકતી હુઈ અંધેરે મેં આકે તેરે પાસ વો બોલેગી. ક્યા? મ્યાઉ. અજી તો તમે બિલાડી ની વાત કરો છો? તારે લાડી નથી તો બિલાડી કાઢી મેં. તમે હું જીજો મજાક કરો યાર. એટલે શોધી કાઢશું તારું પેલું, હવે ફાઈનલ બાયોડેટા બન્યો કે નહીં? હા બનાવીને મોકલો જ છું મેં. મોકલ મોકલ, આપણે શોધીએ. હા મૂકી દે. હજુ અત્યારે બાયોડેટા બનાવો છો? આનો 3 લીટી પતી જાય છે. કશું છે જ એને જીવનમાં, કઈ કર્યું જ નહીં. લા કેટલું ભણ્યા છે? પીએચડી. હે? પાસ્ટ હાઈસ્કૂલ વિથ ડિફિકલ્ટી. એમ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. ઓન્લી ઓન રેડિયો સિટી. રેડિયો સિટી પર. વેલકમ બેક. હું કહું હા, તું આમ પેલું આમ સ્ટુડિયોમાં જ્યારે પણ હોય ત્યાં ખબર, પેલું ટીવી પર બધી મેચ જોયા કરતો હોય છે, તે હવે હમણાંનું કેમ ટીવી બંધ રાખે છે? હું કરવાનું યાર, હું જ એકચ્યુઅલી જેનો ફેન છું એ ટીમનું ઠેકાણું જ નહીં. હું થયું? કાંઈ નહીં. હવે હું બોલને, કોનો ફેન? વિરાટ કોહલી. તેનો તો હું પણ ફેન છું, પણ ટીમ નહીં ને, લોચા એવા છે. બધી ટીમો જેટલી પણ છે ને, હા બધી ટીમ પોઈન્ટ ટેબલ પર ઉપર નીચે ઉપર નીચે થતી હોય. આ ખાલી બેંગ્લોર જ ખબર નહીં, પથારી પાથરી નીચે બેહી જ રહે છે. અલા એવું છે? હા યાર, હું તો એવું માનું છું કાકા, હા આજે 2020 સિરીઝ ચાલુ થાય ને, પહેલાં દિલ્હી, પંજાબ અને બેંગ્લોર, હા આ 3 જણની ત્રિકોણીય જંગ થવી જોઈએ. ત્રિકોણીય મેચ પહેલાં કરાવો, એમાં જે જીતે ને એને જ નેક્સ્ટ સિઝનમાં રમવાડવાનો મોકો આપવાનો. અલા કેમ આટલો ચીડા? હા યાર, તારે સ્વાભમ જવા દો ને યાર. જો મને આમ ક્રિકેટમાં કંઈ ખબર પડતી નહીં, હા મને એટલું ખબર છે હું કે આ 2020 એટલા માટે શરૂ થઈ હતી જેથી ગલી ગલી મોહલ્લામાંથી ખેલાડીઓ નીકળે, એના બદલે અત્યારે ગલી ગલી મોહલ્લામાંથી જુગારીઓ નીકળે છે. આના માટે થોડી સિરીઝ ચાલુ કરેલી. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. ઓન્લી ઓન રેડિયો સિટી. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.